નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક ખોટ. આપણે આજે એવા પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ કે જેને આપણે ઓલેપોનો ડેમો આપેલો હતો, તો ખેડૂતના મુખ્યથી જ સાંભળીએ કે એને ઓલેપોનું રિઝલ્ટ કેવું લાગ્યું છે. તો તમારું નામ જણાવી દો. મારું નામ મનસુખભાઈ વાલજીભાઈ, ગામ તાજપર, તાલુકો બોટાદ ને જિલ્લો બોટાદ. તમે આ ઓલેપોનો આપણે અહીંયા જે ચાર આયરમાં ડેમો કર્યો હતો, તો તમને આમાં ને જે નથી છાંટ્યો એમાં તમને શું તફાવત? એમાં ઘણો તફાવત છે. અત્યારે જે ડોકામાં આપણે થ્રીપ ઠામુકી નથી દેખાતી, અને ઓલી જે નથી ડેમો આપણે કર્યો એમાં એમના મજે છાંટ્યું છે બધું, દવા સાટી પણ, અને સાટી છે દવા મોનોકોટો સાયપર અને એસીફેટ ત્રણેય સાટી, પણ એનું કાંઈ રિઝલ્ટ મને લાગ્યું નથી. એના તમે કેટલી વાર રાઉન્ડ માર્યા? એના ચાર વાર રાઉન્ડ માર્યા, પણ આ સાચું ચોથો દિવસ છે હજી, ત્યાં કમ્પ્લેટ કપરના ડોકા બોકા બધું કમ્પ્લેટ થઈ ગયું. ઓછું હાવ સીધ દેખાતું જ નથી એવું કહેવાય. અને તમને વૈધ અને કુણપમાં કેવું? વૈધ અને કુણપમાં બહુ સારું છે, વૈધમાં અને કુણપમાં બધી રીતે સારું છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને આ ભલામણ કરી શકીએ કે આ ઓલેપો છટાય? કે ઓલેપો છટાય જ તે, ઓલેપો છટાય. બરોબર, છટાય જેવું કરવા. અમારે 30 વીઘાનો સાહેબ કપાસ છે, 35 વીઘાનો, એ બધા અમારે ઓલેપાનો એક રાઉન્ડ એક્ટર ફરીને મારવાનો છે. ઓકે, તો મનસુખભાઈ નું એવું કેવું છે કે જેને ડેમામાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને હવે એ આખા ખેતરની અંદર ઓલેપોનો રાઉન્ડ મારશે.